વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર બેમાં દાખલા નંબર સોળ નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે નીચે દર્શાવેલા કાચા સર્વે હવાલાને ધ્યાનમાં લઈ વાર્ષિક હિસાબો તૈયાર કરો તો અહીંયા જુઓ કે તમને નફા નુકસાનનું પ્રમાણ શું કીધું છે મૂડીના પ્રમાણમાં તો તમે જુઓ નીલાની મૂડી કેટલી છે એક લાખ અને શીલાની મૂડી કેટલી છે પચાસ હજાર તો આપણે એનું પ્રમાણ કાઢવું હોય તો બંનેમાંથી ચાર ચાર મીંડા કોમનલી ઉડી જશે એટલે દસ અને પાંચ એટલે કે દસ જેમ પાંચ અને દસ જેમ પાંચને ભાગ ચલાવીએ તો કેટલા આવે બે જેમ એક એટલે એમનું નફા નુકસાનનું પ્રમાણ કહેવાશે બે જેમ એક હવે તમને કાચું સ્વરૂપ આપેલું છે અને નીચે હવાલા આપેલા છે તો એના આધારે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરવાના છે તો સૌથી પહેલાં હવાલા વાંચી એ હવાલાની અસર આપણે ટીક કરીશું પહેલો હવાલો છે આખર માલનો સ્ટોક એક લાખ દસ હજાર જેની બજાર કિંમત વીસ ટકા વધુ છે થિયરી સમજાવી ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે વધુ શબ્દ આવે તો આપણે એને ધ્યાનમાં લેવાનું નથી એટલે આ જે પાછળનું વાક્ય છે એને કોઈ જ વેલ્યુ નથી આખર સ્ટોક કેટલો લખવાનો છે એક લાખ દસ હજાર આખર સ્ટોકની બે અસર આપણે ડાયરેક્ટ જ આપીએ છીએ કોઈ જગ્યાએ આપણે પ્લસ માઇનસ કરતા નથી એટલે આપણે ક્યાંય ટીક કરવાની જરૂર નથી બીજો હવાલો છે ભાગીદારોની મૂડી પર છ ટકા વ્યાજ ચૂકવવાનું છે તો મૂડી પર વ્યાજ અને એના પછી ભાગીદારોના ઉપાડનું વ્યાજ આપેલું છે તો મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ આ બંને હવાલા એવા છે કે જેની અસર આપણે ક્યાં આપીએ છીએ નફા નુકસાન ફાળવણી ખાતામાં અને મૂડી ખાતામાં એટલે એને પણ આપણે ટીક કરવાની જરૂર નથી દેવાદારો પર પાંચ ટકા ગાલખા તનામતની જો કોઈ કરો તો દેવાદારોમાંથી ગાલખા તનામત માઇનસ થાય એટલે દેવાદારો પર આપણે ટીક કરવાનું છે અહીંયા દેવાદારોની જગ્યાએ શબ્દ શું આપ્યો છે ગ્રાહકો એટલે ખાસ યાદ રાખજો ગ્રાહકો એ જ આપણા દેવાદારો તો ગ્રાહકો પર ટીક કરવાનું અને ગાલખાત અને ગાલખાત અનામત આપેલું છે એના પર ટીક કરીશું ત્યાર પછી પાંચમો હવાલો છે હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આપ્યા છે એમાં ભાડું અને પગાર આપેલો છે તો કાચા સરવૈયામાં આપણને ભાડું અને પગાર જે આપેલું એના પર ટીક કરવાનું તો પગાર અને ભાડું અને કરવેરા એ બંને પર ટીક થશે અને છેલ્લો હવાલો છે મશીનરી પર દસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો તો મશીનરી પર ટીક કરવાનું મશીનરી પર ઘસારો આપેલો છે એના પર પણ ટીક કરીશું અને ફર્નિચર પર પણ ટીક થશે ઓકે તો સૌથી પહેલું કાર્ય આપણે જે હવાલા આપેલા છે એ હવાલા વાંચી અને એની અસર જ્યાં જ્યાં કાચા સર્વેમાં આવે છે ત્યાં આપણે ટીક કરીએ છીએ ચલો હવે કાચા સર્વેની શરૂઆત કરીએ કાચા સર્વેમાં સૌથી પહેલાં તમે જો ઓશું આપેલું છે નીલાની મૂડી અને ઉપાડ અને શીલાની મૂડીને ઉપાડ તો આપણને ખ્યાલ છે કે મૂડીની હંમેશા કઈ બાકી હોય જમા બાકી જ્યારે ઉપાડની ઉધાર બાકી તો જે મૂડી આપી છે એ આપણે ક્યાં લખીશું મૂડી ખાતાની જમા બાજુ તો મૂડી ખાતાની જમા બાજુ એક ચાર બાકી આગળ લાવ્યા એક લાખ અને પચાસ હજાર બરાબર મૂડીની હંમેશા જમા બાકી હોય એટલે મૂડી ખાતાની જમા બાજુ એક ચાર બાકી આગળ લાવ્યા નીલાના ખાનામાં એક લાખ અને શીલાના ખાનામાં પચાસ હજાર જ્યારે ઉપાડની ઉધાર બાકી છે એટલે મૂડી ખાતામાં ઉધાર બાજુ હવે ઉપાડ એમણે ક્યારે કર્યો આપણને ખબર નથી એટલે તારીખમાં ડેશ કરી ઉપાડ ખાતે વીસ હજાર અને ચૌદ હજાર ત્યાર પછી વેપારીઓ અને ગ્રાહકો હવે વેપારીઓ અને ગ્રાહકો એટલે શું કહેવાય દેવાદારો અને લેણદારો બરાબર વેપારીઓ એટલે લેણદારો અને ગ્રાહકો એટલે દેવાદારો આપણને ખ્યાલ છે કે દેવાદારોની હંમેશા ઉધાર બાકી હોય જ્યારે લેણદારોની કઈ બાકી હોય જમા તો અહીંયા જે ઉધાર આપે છે નેવું હજાર એ દેવાદાર છે અને જમા આપે છે સાહીઠ હજાર એને લેણદાર કહેવાય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો હવે દેવાદારો પર આપણે એક હવાલો ઠીક કરેલો હતો એટલે આપણે અંદરના ખાનામાં લખીશું નેવું હજાર રૂપિયા અને એની નીચે એક લાઈન છોડી દઈશું જ્યારે લેણદારો લેણદારો પર કોઈ હવાલો આપ્યો નથી એટલે ડાયરેક્ટલી પાકા સરવૈયા મૂડી દેવા બાજુ પહેલા ઉપર મૂડી લખવા માટે જગ્યા છોડીને પછી લખીશું લેણદારો બહાર રકમના ખાનામાં સાહીઠ હજાર રૂપિયા ત્યાર પછી માલ પરત હવે માલ પરત આપણને આપેલું છે એટલે જે ઉધાર હોય એને કહેવાય વેચાણ પરત અને જે જમા હોય એને કહેવાય ખરીદ પરત તો એના પહેલાં ખરીદીને વેચાણ લખવું પડે એના માટે જગ્યા છોડીશું શરૂઆતનો સ્ટોક ક્યાં આપેલો હોય તો એના માટે પણ જગ્યા છોડીશું તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક અત્યારે રકમ શોધવા નહીં જવાની ખાલી શરૂઆતનો સ્ટોક લખી દેવાનો જ્યાં રકમ આવશે ત્યાં લખીશું પછી ખરીદી એ પણ શોધવા નહીં જવાનું ખાલી લખી જ રાખવાનું અને એમાંથી માઇનસ પરત બરાબર તો પરતમાં તમે જુઓ કે ખરીદ પરત કેટલું છે ત્રણ હજાર તો માઇનસ પરત લખી ત્રણ હજાર અને ત્યાં લાઈન દોર દેવાની પછી ખરીદી લખ્યા પછી આપણે માઇનસ કંઈ બહાર લખીશું અને એ જ રીતે જમા બાજુ વેચાણ લખવાનું પણ એની રકમ નહીં લખવાની માઇનસ પરત બે હજાર ત્યાર પછી હુંડીઓ ઉધારને જમા બંને આપેલી છે તો ઉધાર હોય એને કહેવાય લેણી હુંડી અને જમા હોય એને કહેવાય દેવી હુંડી તો લેણી હુંડી છે પંદર હજાર અને દેવી હુંડી છે વીસ હજાર આઠસો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડી પંદર હજાર રૂપિયા અને મૂડી દેવા બાજુ દેવી હુંડી વીસ હજાર આઠસો મૂડી દેવા બાજુ દેવી હુંડી વીસ હજાર આઠસો ત્યાર પછી રોકડ અને બેંક બંને ભેગું આપ્યું છે અને ઉધાર રકમે આપી છે અને જમા રકમ પણ આપી છે તો આપણને ખ્યાલ છે કે રોકડની હંમેશા કઈ બાકી હોય ઉધાર બાકી જ્યારે બેંકની જમા કે ઉધાર કોઈ પણ બાકી હોય શકે તો રોકડ ઉધાર છે એટલે આપણે એને શું કહીશું રોકડ શિલ્લક જ્યારે અહીંયા બેંક જમા થશે એટલે એને શું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક એક હજાર રૂપિયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકડ શિલ્લક એક હજાર રૂપિયા અને મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ ચૌદ હજાર રૂપિયા મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ ચૌદ હજાર રૂપિયા ત્યાર પછી ગાલખાત અને ગાલખાત અનામત તો ગાલખાત ઉધાર હોય અને ગાલખાત અનામત જમા હોય તો અને એના પર હવાલો પણ આપ્યો છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ગાલખાતનું ફોર્મેટ બનાવવું પડે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલાં ગાલખાત કાચા સર્વેની જે આપણને આપેલી છે આપણે અંદર લખીશું ચારસો રૂપિયા પછી પ્લસ ગાલખાત હવાલો અને પ્લસ ગાલખાત અનામત હવાલો એના માટે આ બે લાઇન છોડી લીટી દોરવાની અને પછી એનું ટોટલ કરવા માટે એક લાઇન છોડીને પછી માઇનસ ગાલખાત અનામત કાચા સર્વેની ત્યાં અંદર લખવાના તેરસો રૂપિયા બરાબર ગાલખાત ચારસો અને ગાલખાત અનામત તેરસો રૂપિયા ત્યાર પછી ખરીદી અને વેચાણ તો વેપાર ખાતામાં ઉધાર બાજુ જો આપણે ખરીદીનું વેચાણ લખેલું છે ખાલી એની રકમ લખવાની બાકી હતી તો ખરીદી છે એક લાખ ચાલીસ હજાર અને વેચાણ છે બે લાખ સાહીઠ હજાર પાંચસો તો વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદી એક લાખ ચાલીસ હજાર અંદર આપણે લખીશું એમાંથી ત્રણ હજાર માઇનસ કરીશું એટલે બાર આવશે એક લાખ સાડત્રીસ હજાર અને જમા બાજુ વેચાણ લખીશું બે લાખ સાહીઠ હજાર પાંચસો બરાબર અને એમાંથી માઇનસ પરત બે હજાર જશે એટલે બાર આવશે બે અઠ્ઠાવન પાંચસો ત્યાર પછી મજૂરી અને મજૂરીના બાકી દેવા તો મજૂરી આપણો ખર્ચ છે એટલે એની ઉધાર બાકી હોય જ્યારે મજૂરીના બાકી દેવા એ આપણું દેવું કહેવાય એટલે એની જમા બાકી હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ આવશે મજૂરી પાંત્રીસ હજાર વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરી પાંત્રીસ હજાર અને મજૂરીના બાકી દેવા એટલે કે ચૂકવવાની બાકી મજૂરી આપણું દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખીશું મજૂરીના બાકી દેવા અથવા તો ચૂકવવાની બાકી મજૂરી બે હજાર રૂપિયા ત્યાર પછી મશીનરી આપી છે અને એનો ઘસારો પણ આપી દીધો છે આપણે કાચા સર્વેમાં બરાબર મશીનરી અને મશીનરીનો ઘસારો બંને આપણે કાચા સર આપે છે અને હવાલામાં પણ ઘસારાનો હવાલો છે તો આવું પોઈન્ટ આપણે આગળ આવી ગયો બરાબર કે જ્યારે તમને કાચા સર્વેમાં ઘસારો આપ્યો હોય અને હવાલામાં પણ ઘસારો આપ્યો હોય તો પહેલાં જે કાચા સર્વેનો ઘસારો આપ્યો છે એને આપણે શું કરવું પડે મિલકતમાં પ્લસ કરવું પડે તો પહેલાં મશીનરી આપણને આપી છે છત્રીસ પાંચસો અને એને ઘસારો આપ્યો છે પાંત્રીસો રૂપિયા તો પાકા સરવૈયામાં મિલકટ લેણા બાજુ આપણે પહેલાં મશીનરી અંદર લખીશું છત્રીસ હજાર પાંચસો એમાં જે જૂનો ઘસારો છે પાંત્રીસો રૂપિયા એ આપણે એમાં શું કરીશું પ્લસ કરીશું તો છત્રીસ હજાર પાંચસોમાં પાંત્રીસો પ્લસ કરીએ એટલે જવાબ કેટલો આવશે ચાલીસ હજાર તો એ ચાલીસ હજાર અંદર જ લખીશું અને એમાં હવાલો છે હજી એક લાઈન છોડી દેવાની છે ત્યાર પછી ફર્નિચર બાર હજાર રૂપિયા તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચર અંદરના ખાનામાં બાર હજાર રૂપિયા એમાં પણ એક હવાલો છે લેક લાઈન છોડી દેવાની ત્યાર પછી શરૂઆતનો સ્ટોક તો વેપાર ખાતાની ઉધાર બાજુ આપણે શરૂઆતનો સ્ટોક લખેલો જ છે ખાલી રકમ લખવાની બાકી હતી તો વેપાર ખાતાની ઉધાર બાજુ શરૂઆતનો સ્ટોક બાર રકમના ખાનામાં છેતાલીસ હજાર સો અગાઉથી ચૂકવેલ વીમો બસો રૂપિયા હવે અગાઉથી ચૂકવેલ આપણું શું કહેવાય લેણું તો પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમો બસો રૂપિયા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકેલ વીમો બસો રૂપિયા પગાર ત્રેવીસ હજાર તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર હવે આમાં આપણને હવાલો આપેલો છે એટલે અંદર લખીશું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર અંદરના ખાનામાં ત્રેવીસ હજાર એક લાઇન છોડી દેવાની ત્યાર પછી વીમા પ્રીમિયમ બે હજાર તો એ પણ ત્યાં જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ બાર રકમના ખાનામાં બે હજાર રૂપિયા ત્યાર પછી ભાડું અને કરવેરા બાર હજાર તો એ પણ ત્યાં નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડું અને કરવેરા એમાં હવાલો છે લંદનના ખાનામાં બાર હજાર એક લાઇન છોડી દેવાની ત્યાર પછી જાહેરાતના ખર્ચા ઓગણત્રીસો રૂપિયા તો એ પણ ત્યાં જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચા બાર રકમના ખાનામાં ઓગણત્રીસો રૂપિયા ત્યાર પછી આપ્યું છે પાગડી બોતેર હજાર તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પાગડી બોતેર હજાર રૂપિયા તો પાકા સરૈયા મિલકત લેણા બાજુ પાઘડી બોતેર હજાર રૂપિયા ભાડાપટ્ટાનું મકાન વર્ષ માટે હવે ભાડાપટ્ટાનું મકાન આપણને આપ્યું છે એક દસ ચૌદ થી પાંચ વર્ષ માટે આ ખાસ સમજવા જેવો મુદ્દો છે જો ભાડાપટ્ટાનું મકાન એની રકમ કેટલી આપી છે ચૌ ચૌદ હજાર રૂપિયા બરોબર ભાડાપટ્ટાનું મકાન છે એની રકમ કેટલી છે ચૌદ હજાર હવે પાંચ વર્ષ કીધા છે તો અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે જે રકમ આપી એના ભાગ્યા પાંચ કરતા હતા પણ અહીંયા તમે જુઓ તારીખ કઈ આપી છે એક દસ ચૌદ જ્યારે આપણું વર્ષ ક્યારે પૂરું થાય છે એકત્રીસ ત્રણ સત્તરે તો તમે જુઓ કે આપણે આ મકાન એક દસ ચૌદ એ ભાડે પટ્ટે રાખ્યું છે તો આપણે દર વર્ષે વાર્ષિક હિસાબવું બનાઈએ છીએ એટલે એ વર્ષ આપણું ક્યારે પૂરું થયું હોય એકત્રીસ ત્રણ પંદરે પૂરું થયું હોય બરાબર એક દસ ચૌદે આપણે ભાડે પટ્ટે રાખ્યું તો એકત્રીસ ત્રણ પંદરે વર્ષ પૂરું થયું હોય તો એ વખતે દસ અગિયાર બાર એક બેન ત્રણ એટલે કે છ મહિનાનો આપણે એ મકાનનો ઉપયોગ કર્યો તો આપણે છ મહિનાના જે ભાડા પટ્ટાના માંડીવાળવાના હોય એની અસર આપણે એકત્રીસ ત્રણ પંદરે આપી દીધી હોય ત્યાર પછીનું વર્ષ શરૂ થાય એક ચાર પંદરે તો એ પૂરું ક્યારે થશે એકત્રીસ ત્રણ સોળે એટલે આખું એક વર્ષ થયું બરાબર અને એ માંડી વળવાની અસર આપણે ક્યારે આપી દીધી હોય એકત્રીસ ત્રણ સોળે આપી દીધી હોય બરાબર ત્યાર પછી વર્ષ આવે છે એક ચાર સત્તર સોરી એક ચાર સોળથી એકત્રીસ ત્રણ સત્તર બરાબર એક ચાર સોળથી એકત્રીસ ત્રણ સત્તર આ આપણું કરંટ વર્ષ છે ચાલુ વર્ષ છે આની અસર આપણે આપવાની છે તો જુઓ કે આપણું વર્ષ શરૂ થયું એ પહેલાં કેટલો સમય જતો રહ્યો છે દોઢ વર્ષ એક વર્ષ અને છ મહિના એટલે કેટલો વર્ષ દોઢ વર્ષ ટોટલ ભાડાપટ્ટાની પટ્ટાની મુદત કેટલી છે પાંચ વર્ષની આ પાંચ વર્ષમાંથી દોઢ વર્ષની રકમ આપણે ઓલરેડી માઇનસ કરી દીધેલી છે બરાબર પાંચ વર્ષમાંથી દોઢ વર્ષની રકમ આપણે ઓલરેડી માઇનસ કરી દીધી છે તો હવે બાકી કેટલા રહેશે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ કેટલા બાકી રહેશે ત્રણ પોઈન્ટ પાંચ વર્ષ તો હવે આપણે શું કરીશું કે જે ચૌદ હજાર રૂપિયા છે એના ભાગ્યા કેટલા કરીશું ત્રણ પોઈન્ટ પાંચ બરાબર ચૌદ હજાર ભાગ્યા કેટલા કરવાના ત્રણ પોઈન્ટ પાંચ તો બરાબર રકમ કેટલી આવશે ચાર હજાર બરાબર એટલે આપણે દર વર્ષે કેટલા રૂપિયા માંડી વાળવા પડે ચાર હજાર રૂપિયા ખ્યાલ આવી ગયો બરાબર ફરી એકવાર સમજી લો ભાડા પટ્ટાનું મકાન તમને કેટલું આપ્યું છે ચૌદ હજાર બરાબર જો તમને આ વર્ષની જકમ આપી હોય તો સીધા ચૌદ હજાર ભાગ્યા પાંચ થાય પણ તમને તારીખ આપી છે કઈ આપી છે એક દસ ચૌદ થી હવે એક દસ ચૌદ છે એટલે એક દસ ચૌદ થી એકત્રીસ ત્રણ પંદર છ મહિના થયા અને એક ચાર પંદરથી એકત્રીસ ત્રણ સોળ એક વર્ષથી એટલે દોઢ વર્ષ ઓલરેડી જતું રહેલું છે બરાબર તો પાંચ વર્ષમાંથી દોઢ વર્ષ માઇનસ કરી દેવાનું એટલે સાડા ત્રણ વર્ષ તો ચૌદ હજાર ભાગ્યા સાડા ત્રણ એટલે કે દર વર્ષે કેટલા માંડી વળવાના ચાર હજાર ખ્યાલ આવી ગયો દરેકને ઓકે તો હવે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આપણે ભાડા પટ્ટાનું મકાન લખીશું ચૌદ હજાર રૂપિયા અને એમાંથી માઇનસ માંડીવાળ્યા ચાર હજાર એટલે બાર રકમના ખાનામાં આવશે દસ હજાર બરાબર ભાડાપટ્ટાનું મકાન અંદરના ખાનામાં ચૌદ હજાર માઇનસ માંડીવાળ્યા ચાર હજાર એટલે બાર આવશે દસ હજાર અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડાપટ્ટાના મકાનના માંડી વાળ્યા ચાર હજાર રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ભાડાપટ્ટાના મકાનના માંડીવાળ્યા ચાર હજાર લીલાની આઠ ટકાની લોન એક અગિયાર સોળથી હવે જો અહીં નામ ભરતા આપ્યા હોય એટલે ખાસ ધ્યાન રાખવાનું આપણે બે ભાગીદાર છે નીલા અને શીલા જ્યારે લોન કોની છે લીલાની છે તો એ ભાગીદાર નથી ખાસ ધ્યાન રાખવાનું હવે એક અગિયારે લોન લીધી છે એટલે આપણે કેટલા મહિનાનું વ્યાજ ગણવું પડે તો અગિયાર બાર એક બે ને ત્રણ કેટલા મહિના થાય પાંચ મહિના તો જે લોન કેટલી છે ત્રીસ હજાર લોન કેટલી છે ત્રીસ હજાર હવે એના પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે આઠ ટકા તો ત્રીસ હજારના આઠ ટકા એટલે આઠ ભાગ્યા સો અને કેટલા મહિનાનું વ્યાજ ગણવાનું છે પાંચ મહિનાનું તો પાંચ ભાગ્યા બાર બરાબર કરીશું તો ના આઠ ટકા કરો એટલે કેટલા થાય ચોવીસો અને પછી ગુણ્યા પાંચ ભાગ્યા બાર કરશો એટલે જવાબ કેટલો આવશે એક હજાર બરાબર તો આપણે લોનનું વ્યાજ કેટલું આવશે એક હજાર રૂપિયા તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલા લખીશું લોન બરાબર

તો મેં તમને આગળ થિયરીમાં સમજાવ્યું હતું એ પ્રમાણે કે જ્યારે આખર સ્ટોકમાં વધુ છે શબ્દ આવે છે તો આપણે એની ગણતરી કરવાની નથી ફક્ત ઓછું હોય તો જ ગણતરી કરવાની છે તો આખર સ્ટોક કેટલો આવશે એક લાખ દસ હજાર તો પહેલી અસર વેપાર ખાતાની જમા બાજુ આખર સ્ટોક એક લાખ દસ હજાર અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર સ્ટોક એક લાખ દસ હજાર બીજો હવાલો છે ભાગીદારોની મૂડી પર છ ટકા લેખી વ્યાજ ચૂકવવાનું છે હવે મૂડી ખાતામાં જમા બાજુ જો એમની મૂડી કેટલી છે એક લાખ અને પચાસ હજાર તો એના પર છ ટકા વ્યાજ ગણીએ તો એક લાખના છ ટકા એટલે કેટલા થાય છ હજાર અને પચાસ હજારના છ ટકા એટલે કેટલા થાય ત્રણ હજાર તો ત્યાં મૂડી ખાતામાં જમા બાજુ લખીશું એકત્રીસ ત્રણ મૂડી પર વ્યાજ છ હજાર અને ત્રણ હજાર એક અસર અને બીજી અસર નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી પર વ્યાજ નીલા છ હજાર શીલા ત્રણ હજાર એટલે ટોટલ બાર આવશે નવ હજાર ભાગીદારનો ઉપાડ પર વ્યાજ નવસો ને છસો રૂપિયા આપી દીધેલું છે તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ ઉપાડ પર વ્યાજ નીલા નવસો અને શીલા છસો એટલે બાર આવશે પંદરસો આ વ્યાજ આપણને ગણીને જ આપી દીધું છે આપણે કોઈ ગણતરી કરવાની નથી અને એની બીજી અસર મૂડી ખાતાની ઉધાર બાજુ એકત્રીસ ત્રણ ઉપાડ પર વ્યાજ નવસો અને છસો ત્યાર પછી દેવાદારો પર પાંચ ટકા ગાલખાતરામતની જોગવાઈ કરો તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દેવાદારો આપણા કેટલાના છે નેવું હજાર તો હવે નેવું હજારના પાંચ ટકા નેવું હજારના પાંચ ટકા કરો એટલે કેટલા આવે પિસ્તાલીસો રૂપિયા તો માઇનસ ગાલખાત અનામત હવાલો પિસ્તાલીસો રૂપિયા તો નેવું હજારમાંથી પિસ્તાલીસો માઇનસ થાય એટલે બાર રકમના ખાનામાં આવશે પંચ્યાસી હજાર પાંચસો અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ગાલખાતનું ફોર્મેટ બનાવેલું જ છે તો હવે આમાં ગાલખાત હવાલાની આવતી નથી એટલે એમાં ડેશ કરીશું અને ગાલખાત અનામત હવાલાનીમાં લખીશું પિસ્તાલીસો રૂપિયા ભાડું ત્રણસો અને પગાર નવસો પચાસ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ભાડું અને કરવેરા લખેલા છે બાર હજાર તો એમાં પ્લસ ચૂકવવાનું બાકી ભાડું ત્રણસો એટલે બાર આવશે બાર હજાર ત્રણસો બરાબર અને બીજું છે પગાર તો નફા નુકસાન ખાતાનું દર પગાર આપણે લખેલો છે બાકી ભાડું ત્રણસો રૂપિયા અને ચૂકવવાનો બાકી પગાર નવસો પચાસ બરોબર બંને આપણું દેવું છે એટલે બંને મૂડી દેવા બાજુ આવશે ત્યાર પછી મશીનરી પર દસ ટકા અને ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે તો પાકાશ્રેયમાં જો મશીનરી આપણી છત્રીસ પાંચસોની હતી એમાં આપણે જૂનો ઘસારો પાંત્રીસો પ્લસ કર્યો એટલે ચાલીસ હજારની મશીનરી છે તો એના પર આપણે દસ ટકા ઘસારો તો ચાલીસ હજારના દસ ટકા એટલે કેટલા થાય ચાર હજાર તો માઇનસ ઘસારો ચાર હજાર એટલે બાર આવશે છત્રીસ હજાર અને ફર્નિચર પર પાંચ ટકા તો બાર હજારના પાંચ ટકા તો બાર હજારના પાંચ ટકા કરો એટલે કેટલા આવે છસો રૂપિયા તો માઇનસ ઘસારો છસો એટલે બાર આવશે અગિયાર હજાર ચારસો બંને ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મશીનરીનો ઘસારો ચાર હજાર અને ફર્નિચરનો ઘસારો છસો રૂપિયા બરાબર ચલો બધા હવાલા પૂરા થઈ ગયા સ્ટેપ બાય સ્ટેપ ખાતા બંધ કરીએ સૌથી પહેલાં વેપાર ખાતામાં જમાબાટનું ટોટલ વધારે થાય છે ત્રણ લાખ અડસઠ હજાર પાંચસો એ જ ટોટલ આપણે ઉધાર બાજુ લખીશું એટલે ઉધાર બાજુ આપણને ડિફરન્ટ મળશે એક લાખ પચાસ હજાર ચારસો જે શું કહેવાય કાચો નફો એટલે ત્યાં લખવાનું કાચો નફો નફા નુકસાન ખાતે લઈ ગયા હવે એની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં આપીશું નફા નુકસાન ખાતાની જમા બાજુ તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા એક લાખ પચાસ હજાર ચારસો જમા બાજુ બીજી કોઈ એન્ટ્રી નથી એટલે જમા બાજુ ટોટલ થશે એક લાખ પચાસ હજાર ચારસો એ ટોટલ આપણે ઉધાર બાજુ લખીશું એક લાખ પચાસ હજાર ચારસો એટલે ઉધાર બાજુ ડિફરન્ટ આવશે છન્નું હજાર પચાસ છન્નું જીરો પચાસ એ કહેવાય ચોખ્ખો નફો અને આપણે એને ક્યાં લઈ જવાનો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જવાનું છે ચલો હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ ચોખ્ખો નફો છન્નું હજાર પચાસ કૌશમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા એટલે હવે જમા બાજુ ટોટલ થશે સત્તાણું હજાર પચાસ નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુનો સરવાળો આવશે સત્તાણું હજાર પચાસ એ જ ટોટલ આપણે ઉધાર બાજુ લખીશું એટલે હવે ઉધાર બાજુ આપણને ડિફરન્ટ કેટલો મળશે ઇઠ્યાસી હજાર પાંચસો ને પચાસ જેને શું કહેવાય વહેંચણી પાત્ર નફો બરાબર તો હવે વહેંચણી પાત્ર નફો મળી ગયો આપણને ઇઠ્યાસી હજાર પાંચસો ને પચાસ હવે આપણે આ નફો ભાગીદારો વચ્ચે વેચવાનો છે તો જ્યાં આપણે દાખલો શરૂ કર્યો ત્યાં શરૂઆતમાં જ આપણે શું કીધું હતું કે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેંચે છે અને આપણે એમનું મૂડીનું પ્રમાણ શોધ્યું હતું બરાબર કે એક લાખ અને પચાસ હજાર હતું એટલે પ્રમાણ કેટલું આવ્યું હતું બે જેમ એક તો આપણે બે જેમ એકના પ્રમાણમાં આ રકમ વેચવાની છે એટલે નીલાને આવશે ઓગણસાહીઠ જીરો તેત્રીસ અને શીલાને આવશે ઓગણત્રીસ પાંચસો ને સત્તર બરાબર તમે ગણતરી કેલ્ક્યુલેટરમાં ગણતરી કરશો પોઈન્ટમાં આવશે અહીં પાંચસો સોળ પોઈન્ટ છાસઠ 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 આવશે બરાબર એટલે પોઈન્ટ પછી છાસઠ છે એટલે એક રૂપિયો વધારી દેવાનો છે અને આમાં પોઈન્ટ પછી તેત્રીસ આવશે એટલે આપણે એને ધ્યાનમાં લેવાના નથી એટલે નીલાને મળશે ઓગણસાહીઠ હજાર તેત્રીસ રૂપિયા અને શીલાને મળશે ઓગણત્રીસ હજાર પાંચસો સત્તર હવે એની બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ એકત્રીસ ત્રણ નફા નુકસાન ફાળવણી ખાતે વેચણી પાત્ર નફો ઓગણસાહીઠ જીરો તેત્રીસ અને ઓગણત્રીસ પાંચસો ને સત્તર હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરવાના છે તો બંને ભાગીદારોનું જમા બાજુનું ટોટલ કરીશું તો પહેલા નીલાનું ટોટલ આવશે એક લાખ હજાર અને શીલાનું ટોટલ આવશે બ્યાસી સત્તર એ ટોટલ આપણે ઉધાર બાજુ લખી નાખીશું એક લાખ હજાર તેત્રીસ અને બ્યાસી પાંચસો સત્તર એટલે ઉધાર બાજુ ડિફરન્ટ આવશે નીલામાં એક એકસો તેત્રીસ અને શીલામાં સડસઠ નવસો સત્તર તો ત્યાં આપણે લખીશું એકત્રીસ ત્રણ બાકી આગળ લઈ ગયા બરાબર હવે આ જે બાકી આવી એ કઈ બાકી કહેવાય જમા બાકી જમા બાજનું ટોટલ વધારે થયું અને ઉધાર બાજુ આપણને તફાવત મળે અને કઈ બાકી કહેવાય જમા બાકી તો આપણે મૂડી ખાતા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ઉપર આપણે જગ્યા છોડી ત્યાં લખીશું નીલા એક ચુમ્માલીસ એકસો તેત્રીસ શીલા સડસઠ નવસો સત્તર એટલે બાર આવશે બે લાખ બાર હજાર પચાસ બસો બાર જીરો પચાસ હવે પાકા સરવૈયામાં આપણે બંને બાજનું ટોટલ કરવાનું છે અને બંને બાજુ ટોટલ કેવું આવશે સરખું આવશે તો પાકાશરણ બંને બાજનો સરવાળો કરશો તો ત્રણ લાખ એકતાલીસ હજાર સો બરાબર બંને બાજનું ટોટલ સરખું આવી જશે ઓકે થેન્ક યુ